ચાલે દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આ જો ખેડૂત છે, એ પાણીનો પાવડો હાથમાં લઈને ઊભા છે. ટાંકો ભરાય છે એટલે વાલ શરૂ કર્યો છે એટલે પાણી ધોરિયામાં આવતું બંધ થઈ ગયું. નેપિયર આપણે વાઢ્યું અને ચોખ્ખું કર્યું હતું, ચોમાસાના હિસાબે ખડ બહુ થઈ ગયું હતું. અને આ આપણી ગાયને અહીં ચરવા બાંધી દીધી છે, આપણે ધોરિયો ચોખ્ખો કરવા હાટું થાય. અને હાલો આજે તમને એક મસ્ત દરજીડાના બચ્ચા બતાવી દઈ. થોડાક ટાઈમ પહેલાં વાઢવા આવ્યા હતા ત્યારે ઈંડા હતા, અને કાલે મેં અહીંયા જોયું તો માળાની અંદર બચ્ચા થઈ ગયા છે. તો આપણે તમને બચ્ચા બતાવી દઈ. આ નેપિયરમાં જો આવું ખડ હતું એટલે આપણે અહીંયા વાઢતા જઈએ અને ચોખ્ખું કરતા જઈએ. ચોમાસાના હિસાબે આવું ઘાસ બહુ જામી જાય. પછી નેપિયરને થોડુંક પાછું પાડી દઈ. આપણે ગાય માતાજી ઊભી છે, શાંત જીવ છે, શાંત. અને જો દરજીડાએ માળો કર્યો છે, આમાં નેપિયરમાં માળો કર્યો છે. જો અમે લીમડા ઉપર આવીને બી ગઈ ચકલી, દરજીડો ચકલી છે. જો 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 મોઢું પોળું કર્યું, ચાંચ પોળી કર્યું. આ હા હા, કેટલા બચ્ચા છે? ત્રણ બચ્ચા, ત્રણ બચ્ચા છે. જો ચાંચું પોળી કરે છે. આ જો એક તો હાવ ખાવા હાટું થઈને આખું ઊંધું થઈ ગયું. એ જો જો જો, એને એમ કે માં જ આવી ગઈ. હો, માળો હેલ્યો એટલે એને એમ કે માં આવી ગઈ. અને એ ચકલી છે ત્યાં લીમડે બેઠી છે. જો પાંખું હલાવે છે, પાંખું હલાવવા માંડ્યા. ક્યાં ગઈ ચકલી? અહીં બેઠી હતી, હમણાં વહી ગઈ લાગે છે. આપણે નેથ્યા ઘા જતા રહી એટલે ચાંચમાં ચણ લઈને આવી છે. લખાવરાવશે નથી, હમણાં હતી, અત્યારે વહી ગઈ. તો કેવા લાગ્યા બચ્ચા? એવા તો અમારે અહીં વાડીએ એમ કામ કરતા હોય ને, તે અવનવા કેટલાય લલડા, તેતર ને ભટુડા એવા. આ ભટુડાની ખબર પડે જ તે બધાને. અમારા પતિ દેવ કહે છે કે ભટુડાની ખબર નહીં હોય. ભટુડાની ખબર પડે છે તે કેમ ન પડે? ભટુડાની વાર્તા આવે છે અને ખબર ન પડે. હે, હા, આમ ઓલી બાજુ એમ કહે છે કે ઈંડા હતા, એમાંથી બચ્ચા થઈને જતા રહ્યા છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હાલો જાઓ. આપણી માંડવી છે ને, એ હવે વરસાદ આવીને બંધ થઈ ગયો એટલે આની અંદર જે કહે કે ગેરું આવી ગયો છે એટલે જો ઓલી સાઈડમાં થોડી કાળી પડી ગઈ છે. અને આ સાઈડ હજી લીલી છે એટલે આ સાઈડ માંડવી સારી છે. હવે અઠવાડિયું નહીં થાય પણ 5 થી 6 દિવસની અંદર આપણે આને રાંપ મારી દઈશું એટલે માંડવી નીકળી જશે. અને જે હામાં જે ઝાડ દેખાય ને એ બધાય હાગ છે. અને હાગ એક વખત કટિંગ કરી નાખ્યા હતા અને પાછા ફરીથી ફૂટી અને આવડા મોટા થઈ ગયા છે. આખી લાઈન હાગની છે. એને મસ્ત ફૂલ પણ આવી ગયા છે અને એના દોડવા થાય હોપારી જેવા, બી હોપારી જેવા કલર હોય અને આકાર થોડોક સાઇઝમાં નાનો હોય. અને એક વખત ઉગે ને એટલે પછી ઉનાળામાં પાણી ન મળે ને તો એની નીચે થડમાં ગાંઠ બની ગઈ હોય. એ તાજી ને તાજી જ રહે અને ચોમાસામાં વરસાદ આવે ને એટલે પાછી ઝાડ એ ગાંઠ ફૂટે અને પાછું ઝાડ બને. તો સારું, હાલો અમારે તમને દરજીડાના બચ્ચા બતાવવા હતા, એ અમે તમને બતાવી દીધા. અને હવે આપણે વાગ્યા છે 11, તો બધા ગાયોને પાય લેવી ને છાંયે બાંધી દેવી. હાલો બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.